विद्यार्थी मित्रों, अगौना बे लेक्चर में आपने मूल अने प्रकांडनी घणी समझ मेळवी लीधी। विद्यार्थी मित्रों, के सामान्य रीते मूल ए भूमिगत भाग छे, प्रकांड ए हवाई भाग छे। चलो आने क्लियर कॉन्सेप्ट थई गया। रचना, मूल प्रकांडना सामान्य कार्यो, मूल प्रकांडना विशिष्ट कार्यो वगैरेनी वात। आज आपणे सपुष्प वनस्पतिनुं एक सौथी वधु विकसित अंग जे पर्ण विशे वांचुं। पर्णने विद्यार्थी मित्रों लीफ कहीए छीए, अने पर्णमां घणी विविधता छे। मूळमां के प्रकारमां जेटली विविधता नथी एना करता हजारो गणी विविधता आ पर्ण विशे छे। एटला माटे जुदी जुदी वनस्पतिनी ओळख माटे पर्ण अने पुष्प आ बे अंगोनी रचना केवी छे એને આધારે પર્ણને ઓળખવામાં આવે છે, અને પર્ણને અને પુષ્પને આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તો ચાલો પર્ણ વિશે વિચારીએ। વિદ્યાર્થી મિત્રો, હવે બધાને ખબર છે કે પર્ણ ક્યાંથી ઉદ્ભવે। વિદ્યાર્થી મિત્રો, તો પર્ણની ઉત્પત્તિ હંમેશા ગાંઠ પરથી થાય। હવે ગાંઠ એટલે તો બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પ્રકાંડની રચનામાં ગાંઠ અને આંતરગાંઠ બંને ભાગો સમજ્યા છો। તો ગાંઠ ઉપરથી ઉત્પન્ન થનારી એક રચના છે વિદ્યાર્થી મિત્રો, કેવી છે? ચપટી, લીલી, પરિમિત વૃદ્ધિ શબ્દ બોલું છું વિદ્યાર્થી મિત્રો। એટલે જુદી જુદી વનસ્પતિના પર્ણોનું કદ અને આકાર જુદો જુદો હોય, ચોક્કસ હોય અને ચોક્કસ સાઈઝ હોય। કદી બોરડીનું પર્ણ વડના પર્ણ જેવું ના બને, અને વડનું પર્ણ કદી અળવીના પર્ણ જેવું ના બને। એની કિનારીની રચના, સાઈઝની ચોક્કસ પરિમિત વૃદ્ધિ, અને એક શબ્દ બોલીશ મર્યાદિત જીવનકાળ। અમુક સમય પછી આ પર્ણો ખરી પડે છે, એટલે મર્યાદિત જીવનકાળ છે। અને વિદ્યાર્થી મિત્રો, આ ધરી જે પ્રકાંડ છે એની બાજુમાં આવેલું છે, એટલે એને હું પાર્શ્વીય અંગ તરીકે બોલીશ। તો જવા પર્ણની વિદ્યાર્થીઓ સમજ થઈ કે ગાંઠ ઉપરથી જ ઉદ્ભવે। હવે એવું મારે ક્યારેય બોલવાની જરૂર નથી કે પ્રકાંડ અને તેની શાખાઓની ગાંઠો ઉપરથી ઉદ્ભવતા, કદી મૂળમાં ગાંઠ હોય જ નહીં। એટલા માટે આપણે આ બોલવાની જરૂર જ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ડાયરેક્ટ ગાંઠ પરથી એને ઉદ્ભવતા। હું શબ્દ સુધારી દઉં, જો વ્યાખ્યા બની જાય, ગાંઠ પરથી ઉદ્ભવતા ચપટા, લીલા, પરિમિત વૃદ્ધિ અને મર્યાદિત જીવનકાળ ધરાવતા પાશ્વી અંગને આપણે પર્ણ તરીકે બોલીશું વિદ્યાર્થી મિત્રો। તો ચલો થોડીક રચનાની સમજ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, સ્થાન પણ આવી ગયું। હવે આપણે વિદ્યાર્થી મિત્રો રચના વિશે વધારે વિચારીએ કે પર્ણની રચનામાં મુખ્ય ત્રણ ભાગ છે। એકને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પર્ણ ફલક, અથવા એને કહેવાય પર્ણ પત્ર। બીજો જે ભાગ છે એને આપણે પર્ણ દંડ કહીશું, અને ત્રીજો જે ભાગ છે એને પર્ણ તલ। તમે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિમાં જોશો તો પર્ણનો લીલો, ચપટો, પરિમિત વૃદ્ધિવાળો મુખ્ય જે ભાગ એને આપણે વિદ્યાર્થી મિત્રો પર્ણફલક અથવા પર્ણપત્ર કહીએ છીએ। આ પર્ણપત્ર ફલક એ હંમેશા ચપટો લીલો છે, એની મધ્યમાંથી એક શીરા પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો। આપણે આ શીરાને મધ્ય શીરા અથવા મુખ્ય શીરા અથવા પત્ર ઉપરથી ઘણા એને પત્રની ધરી, પત્રાક્ષ આવા નામથી બોલે છે, અને બીજી એમાંથી નીકળેલી શાખાઓ સ્વરૂપની શીરાઓ જે જાડીમય રચના બનાવે। પર્ણનો આ પર્ણ ફલકનો આ ભાગ એને આપણે પર્ણ કિનારી કહેવાય। જો પર્ણ કિનારીની પણ વિશેષતા હોય છે વિદ્યાર્થી મિત્રો કે આવી કર્વત આકારની હોય, અથવા તો પછી આવી સીધી પણ હોય। આ ટોચનો જે ભાગ રહે વિદ્યાર્થી મિત્રો, આ ટોચનો ભાગ એને પર્ણની ટોચ કહેવાય, એટલે પર્ણાગ્ર તરીકે બોલવામાં આવે। ઘણી વનસ્પતિમાં સરસ આવો પર્ણાગ્ર વાળો ભાગ જોવા મળે। તો ચલો હવે પર્ણ
પત્રની વાત કરતા હોય તો એમાં શું આવશે? તો મુખ્ય શિરા, શાખાઓ એની શિરાઓ, જેની શિરિકાઓ કહીશું વિદ્યાર્થી મિત્રો, પર્ણની કિનારી આવશે, પર્ણની ટોચ આવશે, પર્ણાધર આવશે વિદ્યાર્થી મિત્રો, પર્ણની એક સપાટી છે ઉપરની તરફ આકાશ તરફ અને બીજી સપાટી નીચે, એટલે પર્ણ સપાટી જેવો શબ્દ પણ બોલાવશે. તો વિદ્યાર્થી મિત્રો, પર્ણ સપાટી, પર્ણ કિનારી, પર્ણાધર કોના રિલેટેડ શબ્દો છે? તો આના આવું એક લાક્ષણિક પર્ણ તમે બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ જાસૂદ નામની વનસ્પતિનું આપેલું છે. હવે આ મુખ્ય ભાગ પર્ણનો આજ છે અને જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય વગેરે કરશે, ત્યાર પછી જે બીજો ભાગ છે તે પર્ણદળ. તો વિદ્યાર્થી મિત્રો, ગાંઠ અને પર્ણ ફલક ને જોડતો ભાગ, જોડતી રચના, એને આપણે કહેવાય પર્ણદંડ. વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો કહેવાય મારે પર્ણ ફલક અને આ ગાંઠ બંને વચ્ચે જોડતી રચના, એટલા માટે વિદ્યાર્થી મિત્રો પર્ણદંડ. ગણાને પર્ણધરી પણ બોલે છે વિદ્યાર્થી મિત્રો. હવે ઘણી વનસ્પતિની અંદર આ પર્ણદંડ છે ને, એ પર્ણદંડ વિદ્યાર્થી મિત્રો આવો ફૂલેલો હોય અને પછી આવો પર્ણ હોય. વિદ્યાર્થી મિત્રો, ફૂલેલો દડા જેવું પણ જોવા મળે તમને. અરે, કેટલીક વનસ્પતિની અંદર આવો પર્ણદંડ હોતો જ નથી, એને કે ગાંઠ ઉપરથી આવો સીધો જ પર્ણ આમ સર્જાયેલો આપણને જોવા મળે અને થોડોક ભાગ આમ લપેટાયેલો હોય છે આંતરગાંઠને. એટલા જ માટે પર્ણદંડને આધારે હું પર્ણના પ્રકાર પાડી શકું. એક સદંડી પર્ણ, મોટા ભાગે દ્વિદળી વનસ્પતિમાં સદંડી, અને બીજાને કહીશું અદંડી પર્ણ. એક દરેક વનસ્પતિમાં તમને જોવા મળે વિદ્યાર્થી મિત્રો. આવા અદંડી પર્ણો જે હશે એની અંદર આ રીતે નીચેનો ભાગ વિંટરાયેલો જોવા મળશે. આ નીચેનો જે ભાગ વિંટરાય છે એને આવરક પર્ણતલ બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આવરક પર્ણતલ કે જે કોને આવરે છે, તો ગાંઠને નહીં, ગાંઠ ઉપરથી તો સર્જન થયું, પણ આ આંતરગાંઠને આવરવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પર્ણદંડની વાત થઈ, પર્ણતલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમ કહેવાય પર્ણદંડનો ગાંઠ સાથે જોડાતો છેડો એને કહેવાય આપણે પર્ણતલ. બીજા શબ્દમાં પર્ણદંડનો નિકટવર્તી છેડો પણ બોલાય, નિકટવર્તી છેડો. યાદ રાખજો, પર્ણદંડના બે છેડા થશે વિદ્યાર્થી મિત્રો, એક આ ની આ હવે ધરી તરફના, એટલે નિકટવર્તી, આ દૂરસ્થ છે. દૂરસ્થ છેડો એ પર્ણ ફલક સાથે જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો, અને નિકટવર્તી છેડો છે એ પર્ણ, નિકટવર્તી છેડો એ ગાંઠ સાથે જોડાયેલો છે અને એને આપણે પર્ણ. ઘણી વનસ્પતિની અંદર વિદ્યાર્થી મિત્રો આ પર્ણતલ છે ને એ મોસલ જોવા મળે છે, અને એને પિનાધાર અથવા તો પર્ણ વૃંતતલીય એવી રચના પણ બોલવામાં આવે છે. ખાસ કરીને સિંબીકુળની વનસ્પતિમાં, કુળની વનસ્પતિ સિંબીકુળ આપણે આ પાઠમાં ભણવાના છીએ, જેમાં વિવિધ કઠોળ આવે એની અંદર, એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આ રીતે જે પર્ણદંડ આવેલો છે એનો આ છેડો ફૂલેલો તમને જોવા મળે, ઉપસેલો, અને એને આપણે પિનાધાર અથવા પર્ણ વૃંતીય તલ તરીકે બોલીશું, અથવા પર્ણ વૃંતીય તલ એવા શબ્દથી બોલવામાં. તો ચલો, પર્ણના મુખ્ય ત્રણ ભાગો વિદ્યાર્થી મિત્રો થયા. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે ક્યારેક ઉપપર્ણ પણ જોવા મળે છે, ઉપપર્ણ હોય છે ક્યારેક ઉપપર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો ઉપપર્ણની વાત કરીએ તો ઉપપર્ણ કેવા છે? ઉપપર્ણની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો એ સદંડી પર્ણમાં હોઈ શકે,
પોયજ દેવ ના કેવળ હોઈ શકે ઉપર્ણ રચના એ પર્ણ તલની પાર્શ્વ બાજુએ હવે પર્ણ તલ એ દ્વિદળીની લાક્ષણિકતા છે યુગ્મમાં છે એટલે કે જોડમાં અને એ એક પ્રકારનો બહિરુદ્ધ ભેદ બોલવામાં આવે છે બહિરુદ્ધ ભેદ સપાટી પર આવેલી રચના એટલે કે ઉપસેલી બહારની તરફ તરફ વિકસેલી રચના આ વિકસેલી રચનાને ઉપર્ણ કહેવાય એ ક્યારેક અમુક વનસ્પતિમાં ઉપર્ણ કંઠકમય હોઈ શકે સૂત્ર જેવો પણ હોઈ શકે સૂત્રમય હોઈ શકે નાના પર્ણ જેવો પણ હોઈ શકે જેવો વગેરે એનો સ્વરૂપ જોવા મળે તો ચાલો આવી રીતે તો હવે વિદ્યાર્થી મિત્રોએ વિચારો કે ઉપકરણ હશે તો ક્યાં તો આ પર્ણ તલ બતાવે વિદ્યાર્થી મિત્રો એનો આ બાજુ અને પેલી બાજુ એટલે કે પર્ણ તલ જે છે વિદ્યાર્થી મિત્રો આ વિચારો તમે કે આ પ્રકાંડ બતાવે આ પર્ણદળ બતાવે પર્ણદળનો આ છેડો એ પર્ણ તલ થયો વિદ્યાર્થી મિત્રો અને અહીં પર્ણ તલ છે તો હવે અહીં અને અહીં હોય તો પાર્શ્વ બાજુ કહેવાય અહીંથી આવે અને એટલા માટે આપણે બોલીએ છીએ પર્ણતલની પાર્શ્વ બાજુ પાછા યુગ્મ જોડમાં જ હોય એમ છે વિદ્યાર્થી મિત્રો નાના કાંટા નાના સૂત્રો કે નાના પર્ણ જેવી રચના વિદ્યાર્થી મિત્રો જોવા મળે અને વિદ્યાર્થી મિત્રો આ ઉપરની તરફ જે પર્ણ બને છે તે કક્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો પર્ણદંડ પર્ણદંડ અને પ્રકાંડ વચ્ચે બનનારી આ ધરી એને આપણે કક્ષ તરીકે બોલીશું વિદ્યાર્થી મિત્રો અને ત્યાં જે નાની શાખા વિકસે એને કહેવાય કક્ષકલિકા તો વિદ્યાર્થી મિત્રો કક્ષકલિકા એક જ હોય એને કક્ષમાં ઉદભવે પર્ણતલની પાર્શ્વ બાજુએ હોય વિદ્યાર્થી મિત્રો તો એને ઉપર્ણ કહેવાય આ રહે ભાગ પર્ણદંડ એટલા માટે ક્લિયર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં જે આ રચના બતાવી એ ગાંઠ છે આ રહે પર્ણ દંડ છે પર્ણદંડનો આટલો છેડો એ પર્ણતલ છે પર્ણતલની આ બાજુએ માની લો કે નાની રચના બતાવો પેલી બાજુએ નાની રચના બતાવો તો આ બની ગયા વિદ્યાર્થી મિત્રો ઉપપર્ણ થયા અને અહીં જે કંઈ રચના બીજી ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો અહીંથી જે કંઈ રચના ઉત્પન્ન થાય એને કક્ષકલિકા તરીકે ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો ચલો આ થઈ પર્ણની રચના વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો ચલો પર્ણનું સ્થાન તો આપણે બોલી જ ગયા કે ગાંઠ ઉપરથી ઉદ્ભવે અને પાર્શ્વીય એટલે ચલો એની પણ વાત થઈ ગઈ પર્ણના કાર્યો અહીં આપણે સામાન્ય કાર્યોની વાત કરીએ કાર્યોની જ વાત કરશો તો એમાં મુખ્ય કાર્ય એ પ્રકાશ સંશ્લેષણ છે કારણ બધા જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે હરિતકણ નામની અંગિકા અને હરિતકણ ધરાવનારી પેશી હરિતકણોત્તક પેશી પર્ણની આ રચનામાં પુષ્કળ આવેલી છે એટલા માટે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોઈ પણ વનસ્પતિમાં પર્ણ કરશે મુખ્યત્વે એટલા માટે વનસ્પતિઓનું રસોઈઘર પણ આપણે કહી શકાય આ એક કાર્ય બીજું કાર્ય કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે CO2ની જરૂર પડે અને ઓટો મુક્ત કરે એટલા માટે પર્ણની સપાટી ઉપર આવેલા રંધ્રો વડે વાત વિનિમય શક્ય બને વાત વિનિમય અને શ્વસન માટે ઓટો લેવો CO2 પણ શક્ય બને અને વનસ્પતિઓ પાણી છે એ આજુબાજુ ઠંડક ઉત્પન્ન કરવા માટે પાણી ક્ષારો વધુ ઉપર ચડે એટલા માટે પાણી ગુમાવવાની ક્રિયા પણ કરે છે જેને આપણે બાષ્પોત્સર્જન અથવા તો બીજા શબ્દમાં ઉસ્વેદન બોલીએ છીએ તો ચલો પર્ણના સામાન્ય વિદ્યાર્થી મિત્રો ત્રણ કાર્ય થઈ ગયા તો હવે વિદ્યાર્થી મિત્રો આ પર્ણ વિશેની સમજ ઊભી થઈ ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો આવશે કે આપણે બીજા નાના નાના મુદ્દા પર્ણ રિલેટેડ ભણવાના છે અને બધા જાણવા છે ચલો વિદ્યાર્થી મિત્રો પર્ણમાં આપણે વિચારીએ હવે શિરા વિન્યાસ શબ્દ એક આપેલો છે શિરા વિન્યાસ
तो विद्यार्थी मित्रों बताने खबर छे के पर्ण फलक अथवा तो पर्ण पत्र मा मुख्य शिरा अने એમાંથી નીકળેલી શિરાઓ મુખ્ય શિરા શિરા મુખ્ય શિરા શિરા અને નાની હોય એને આપણે કહી દઈએ વિદ્યાર્થી મિત્રો શિરિકા ઓની જે ગોઠવણી હોય એ ગોઠવણીને આપણે શિરા વિન્યાસ કહેવાય હવે આ મુખ્ય શિરા થઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો જેને આપણે મધ્ય શિરા પત્રાક્ષ આ રહીએ એની અન્ય શિરાઓ થઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો પછી આમાંથી નીકળેલી આવી બારીક શિરાઓ હોય જેને શિરિકાઓ કહેવાય વિદ્યાર્થી મિત્રો અને એને આપણે બધાની જે ગોઠવણી હવે શિરા વિન્યાસ મોટા ભાગે પર્ણની અંદર જાળી જેવું માળખું બનાવવાનું કામ કરે છે ચલો શિરા વિન્યાસના આધારે પર્ણના પ્રકાર વિદ્યાર્થી મિત્રો બે છે એકને સમાંતર શિરા વિન્યાસ બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને બીજાને કહીએ છીએ આપણે ઝાલાકાર શિરા વિન્યાસ બોલીએ છીએ સમાંતર શિરા વિન્યાસ એકદળી વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા વિન્યાસ દ્વિદળી વનસ્પતિના પર્ણો એકદળીના પર્ણો વિદ્યાર્થી મિત્રો ચલો આવા લાંબા પટ્ટી જેવા હશે વિદ્યાર્થી મિત્રો હવે આવા લાંબા પટ્ટી જેવા પર્ણો આ રહીએ એની વિદ્યાર્થી મિત્રો મુખ્ય શિરા થઈ ચલો અહીંથી નીકળેલી બીજી શિરાઓ વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય શિરાને સમાંતર ગોઠવાયેલી હોય છે વિદ્યાર્થી મિત્રો પછી આમાંથી જે નીકળેલી બધી બારીક શિરાઓ પણ હોઈ શકે તો ચલો એક ધરીનું પર્ણ જોઈને જ ખબર પડે કે ભાઈ આમાં સમાંતર શિરા વિન્યાસ છે એક ધરી જ્યારે ઝાલાકાર શિરા વિન્યાસની અંદર આપણે વિચારીએ કે આ પર્ણમાં આ પત્રાક્ષ પર્ણ આવો ભાગ હોય તો આ મુખ્ય શિરા ચલો એમાંથી નીકળેલી શિરા અને આ રીતે શિરિકાઓ નીકળશે વિદ્યાર્થી મિત્રો નાની તો ચલો એને આપણે ઝાલાકાર શિરા વિન્યાસ કહીશું હવે વિદ્યાર્થી મિત્રો શિરા વિન્યાસ બંને શિરા વિન્યાસના કેટલા પ્રકાર પણ પડે છે બંનેના અને બંનેના કેટલા પ્રકારમાં એક શિરી અને બહુ શિરી આવા શબ્દો બોલીશ ચલો આમાં મુખ્ય શિરા હોય બાકી શિરિકાઓ હોય તો એક શિરી મુખ્ય શિરા અને શિરા ઓબીજી તો એને બહુ શિરી કહીશું પછી શિરિકાઓ ટૂંકમાં મુખ્ય શિરા શિરા અને શિરિકાઓ હોય તો બહુ શિરી અને મુખ્ય શિરા અને શિરિકાઓ જોવા મળે તો એક શિરી હવે બહુ શિરી શિરા વિન્યાસ હશે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે પાછા બે પ્રકાર પાડીશું એકને બોલવામાં આવે છે અપસારી બહુ શિરી શિરા વિન્યાસ અને બીજો એક પ્રકાર છે એને અભિશારી બહુ શિરી શિરા વિન્યાસ અભિશારી બહુ શિરી શિરા વિન્યાસ ચલો વિદ્યાર્થી મિત્રો વિચારીએ આપણે કે કોઈ આવું પર્ણ છે અને એક જ આવી મુખ્ય શિરા છે અને બીજી બધી નાની પાતળી શિરાઓ છે બધી નાની પાતળી તો એક શિરી પણ હવે આવી એક મુખ્ય શિરામાંથી આવી શિરા નીકળે વળી એમાંથી મારી બારીક શિરાઓ નીકળે તો ચલો આને હું બહુ શિરીમાં મૂકીશ હવે બહુ શિરીના બે પ્રકાર કે એની આ જે શિરાઓ છે એ આ રીતે છૂટી રહે એને કે મુખ્ય શિરા સાથે ન જોડાય તો અપસારી પણ ઘણી વનસ્પતિની અંદર આ રીતે એનું જોડાણ થઈ જાય ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કઈ શિરા સાથે જોડાણ થઈ ગયું તો મુખ્ય શિરા સાથે તો એને કહેવાય અભિસારી શિરા વિન્યાસ તરીકે બોલવામાં તો ચલો એક વિદ્યાર્થી મિત્રો તમારે શિરા વિન્યાસનો મુદ્દો હતો ચલો એને આ
આપણે પર્ણના પ્રકાર ખરેખર શિરા વિન્યાસની આધારે પાડવા પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે બીજી રીતે વિચારીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને હવે પર્ણની રચના ક્લિયર થઈ ગઈ છે એટલે પર્ણના પ્રકાર આપણે વિચારીએ. ચલો એક આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો શિરા વિન્યાસને આધારે ને આધારે આપણે પ્રકાર ભણી ગયા. જલાકાર શિરા વિન્યાસ, સમાંતર શિરા વિન્યાસ, એક શિરી, બહુ શિરી, બહુ શિરીના અપશિરી, સારી શિરી અને અભિસારી. પર્ણદંડને આધારે પણ ભણી ગયા. સદંડી અને અદંડી, સદંડી પર્ણો મોટા ભાગે દ્વિદળીમાં અને એક દળીની અંદર પર્ણદંડ વગરના એટલે એમાં આવરક પર્ણદંડ હતો. એના પછી આપણે ભણી ગયા ઉપપર્ણને આધારે. વિદ્યાર્થી મિત્રો, ઉપપર્ણને આધારે પર્ણના બે પ્રકાર, ઉપપર્ણીય પર્ણ એટલે ઉપપર્ણ હોય ગણી દ્વિદળી વનસ્પતિઓ અને અનુપપર્ણીય પર્ણ કે જેમાં વિદ્યાર્થી મિત્રો ઉપપર્ણ હોતું નથી, મોટા ભાગે એક દળી. વરી પાછા બોલ્યા આવરત પર્ણ દળ, આની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો ઉપપર્ણને આધારે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પર્ણના પ્રકાર ભણીએ. પર્ણ ફલકને આધારે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પર્ણ ફલકને આધારે એનો મતલબ એવો નહીં વિચારવાનો કે નાનો પર્ણ ફલક મોટો પર્ણ ફલક. આપણે પર્ણ ફલકનો આધારે બે પ્રકાર પાડીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એકને હું કહી દઈશ સાધુ પર્ણ અને બીજાને હું કહી દઈશ સંયુક્ત પર્ણ. તો સાધુ પર્ણ વિદ્યાર્થી મિત્રો એને કહેવાશે કે પર્ણ ફલક અછેદિત કે અપૂર્ણ છેદિત હોય તો એને મારે સાધુ પર્ણ કહેવાય. સમજો વિદ્યાર્થી મિત્રો કે પર્ણદંડ બતાવી દીધો, આ પર્ણ બતાવી દીધું. ચલો આવું જે પર્ણ છે એને મારે કોઈ છેદન નથી થયું એટલે અછેદિત કહેવાય. પણ ઘણી વનસ્પતિમાં તમે આવી રીતે આવી ખાંચો જોવા મળે. જો થોડાક અંદરની તરફ પર્ણ ફલકના ખાંચો દ્વારા છેદન થતું જોવા મળે એટલે અપૂર્ણ છેદિત હોય. જ્યારે સંયુક્ત પર્ણ હોય વિદ્યાર્થી એમાં પર્ણ ફલક સંપૂર્ણ છેદિત હોય. તમે વિચારો કે સંપૂર્ણ છેદન થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો આવા નાના નાના ભાગો બની જાય પર્ણ ફલક. અને જ્યારે આવા નાના નાના ભાગો બની જાય બધા જ પછી જોડાયેલા તમને જોવા મળે તો એક એક નાના નાના અલગ સ્વતંત્ર ભાગને પર્ણિકા કહેવાય. તો યાદ રાખજો સંયુક્ત પર્ણ હશે એ હવે પર્ણિકાઓ ધરાવે તો એને આપણે સંયુક્ત પર્ણ કહેવાય વિદ્યાર્થી. પણ એક સમજ યાદ રાખજો કે જે કક્ષકલિકાની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા એ પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય, એટલે કે આખું એક પર્ણ થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો આખું સંયુક્ત પર્ણ. એની કક્ષકલિકા અહીં જ ઉદભવી શકે એટલે પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય. કદી આ પર્ણિકા બની એની કક્ષમાંથી કલિકા નહીં વિકસે. યાદ રાખજો પર્ણિકાની કક્ષમાં કક્ષકલિકા ન હોય કોઈ પણ દિવસે ન જોવા મળે. એટલે પર્ણની કક્ષમાં એટલે વિધાન ગણ્યું કે સાચું ખોટું પૂછવામાં આવે તો પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોઈ શકે, પર્ણિકાની કક્ષમાં કક્ષકલિકાઓ ન હોય વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પર્ણિકા ધરાવનારા સંયુક્ત પર્ણના આપણે પેટા પ્રકાર ભણીએ વિદ્યાર્થી મિત્રો. ચલો એના પેટા પ્રકારમાં વિદ્યાર્થી મિત્રો
બે પ્રકાર પડે. એકને કહેવામાં આવે છે પિંછાકાર અથવા અક્ષવત પર્ણ, અને બીજાને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પંજાકાર પર્ણ. આવા બે પ્રકાર સંયુક્ત પર્ણના પડે. વિદ્યાર્થી મિત્રો અહીં છેદન પત્રાક્ષ અથવા તો મુખ્ય શિરા કે અન્ય શિરા સુધી થયેલો, જ્યારે અહીં છેદન પર્ણ દંડની ટોચે થયેલ ટોચ તરફ થયેલું હોય તો એને કહેવામાં આવે છે પંજાકાર. વિચારો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે પણ તમે બધા જ ગુલાબનું પર્ણ જોયેલું છે, લીમડાનું પર્ણ પણ જોયેલું છે. તો લીમડાનું પર્ણ એની અંદર કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, આ એનો પર્ણતર, આ એનો પર્ણદંડ, આ કક્ષવાળો ભાગ. હવે એનો આ જે ખરેખર મેં ધરી બતાવી એ એની મુખ્ય શિરા છે, અને બધી જ પર્ણિકાઓ ગુલાબની અંદર જુઓ તમે કે લીમડામાં જુઓ તો આ રીતે પત્રાક્ષ સાથે આમ જોડાયેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો બધાએ જોયેલું છે તો આ નાની નાની પર્ણિકા થઈ ગઈ, તો ચલો મુખ્ય શિરા સાથે જોડાયેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં. અને આમ પર્ણની પીંછું પણ આવી જ રચના થાય. જ્યારે પંજાકાર પર્ણની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આ પંજાકાર પર્ણમાં ચલો પર્ણકલ થઈ ગયો, પર્ણદંડ થઈ ગયો, અને આ રહી એ વિદ્યાર્થી મિત્રો પત્રાક્ષ અથવા તો આપણે મધ્ય શિરા બોલીએ છીએ તે. હવે આખો આ ભાગનો જે છેદન છે વિદ્યાર્થી મિત્રો એ છેદન આમાં અને આમાં કઈ રીતે જુદું પડતું હશે વિચાર. હવે જો વિદ્યાર્થી મિત્રો આનું છેદન આ રીતે થયેલું હોય, એને કે આવી પર્ણિકાઓ જે બની એ પર્ણિકાઓ વિદ્યાર્થી મિત્રો જુઓ ત્રણ પર્ણિકાઓ મેં અહીં બતાવી દીધી, અને આ ત્રીજી પર્ણિકા તમે બધાએ બીલીનું પર્ણ જોયેલું છે વિદ્યાર્થી. તો છેદન ક્યાં થયું કે આપણે આ પત્રાક્ષ ઉપર નથી થયું, પણ આ જે પર્ણદંડની ટોચ તરફ થયું આમ છેદન થયું તો એને કહેવાય પંજાકાર પર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો આના પેટા પ્રકાર છે, એક પિંછાકાર, દ્વિ પિંછાકાર અને બહુ પિંછાકાર. તો લીમડો, ગુલાબ એ વિદ્યાર્થી મિત્રો એક પિંછાકાર આ રીતે થાય. દ્વિ પિંછાકારના ઉદાહરણની અંદર બધાએ બાવળ અને બીજું ઉદાહરણ ગલતોરો, ગાંધીનગરમાં ઘણો છે અને જોયો હશે. હવે દ્વિ પિંછાકારનું શું થાય વિદ્યાર્થી મિત્રો કે આના કરતા પણ છેદન વધારે થયેલું છે વિદ્યાર્થી મિત્રો. અને આજે એમ કહેવાય કે આ મુખ્ય શિરા ઉપરથી નીકળેલી જે શિરાઓ હોય દ્વિતીય નંબરની અને એના ઉપર પર્ણિકાઓ તમને જોવા મળશે આ રીતે. એટલે દ્વિતીય ક્રમની દરેક મુખ્ય શિરા ઉપર નહીં, મુખ્ય શિરાની ઉપશિરાઓ જે હોય એના ઉપર તમને આવી નાની નાની પર્ણિકાઓ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. તો સમજી લેવાનું કે હવે આ બધી જ પર્ણિકાઓ થઈ ગઈ અને બહુ પિંછાકાર પર્ણ એ સરગવાની અંદર જોવા મળે. સરગવો, સરગવામાં આ દ્વિતીય ને વિદ્યાર્થી મિત્રો હવે આની અંદરથી માની લો કે શાખા નીકળે શિરાની, આ મુખ્ય શિરા છે આ એની શાખા, અરે એમાંથી આવી શાખાઓ નીકળે અને પર્ણિકાઓ અહીં ગોઠવાયેલી હોય આ તૃતીય ક્રમની જે ધરી કહીએ એના ઉપર ગોઠવાયેલી છે વિદ્યાર્થી મિત્રો, અથવા તો એનાથી ચતુર્થ ક્રમની આવી રચના હોય તો વિદ્યાર્થી મિત્રો બહુ પિંછાકાર કહેવાશે. અને હવે વિદ્યાર્થી મિત્રો પંજાકાર પર્ણના પણ ત્રણ પ્રકાર છે. એકને આપણે કહી દઈશું વિદ્યાર્થી મિત્રો
एक परणी पंजाकार, द्वि परणी पंजाकार, बहु परणी पंजाकार। बहुपर्णी पंजाकार नाम पर खबर पड़ी जाए विद्यार्थी मित्रों के भाई आमा बिली अने सीमड़ो आवे उदाहरण सीमड़ो के बिली नी अंदर ने हमणा तमने बतावे के भाई पर्णदंड हवे आ पर्णदंड ना टोचे आवी त्रण पर्णिकाओ आवेली होय एनो मतलब आ पर्ण फलक नु छेदन थयो पण पर्णदंड नी टोच पर सीमड़ानी अंदर आवी पांच पर्णिकाओ होय छे विद्यार्थी मित्रो द्विपर्णीमां इंगोरी उदाहरण आवी इंगोरी एनी अंदर आ पर्ण फलक बेज आवी पर्णिकाओमां वेचायेलो होय बेज पर्णिकाओमां तो एने द्विपर्णी अने एक पर्णीमां उदाहरण लिंबू छे लिंबूनी अंदर तमे जोशो तो छेदन थवाने लीधे विद्यार्थी मित्रों आ पत्राक्ष मुख्य शिरा आवो एक मोटो एनो पर्ण अने बीजो एक नानो पर्ण जेवो भाग एटले छेदन थोड़ो कारी के थयेलो जोवा मळे तो एने आपणे एक पर्णी काले आपणे भण्या हता के लिंबूनी अंदर आ कक्षकलिकामांथी मजबूत तीक्ष्ण कंटक बने छे जेने आपणे प्रकांड कंटक तरीके ओळखता हता विद्यार्थी मित्रों तो चलो आ रीते पर्णना प्रकार पाड़ी दीधा विद्यार्थी मित्रों कोना आधारे पर्ण फलक ने आधारे अछेदित के अपूर्ण छेदित तो साधु छेदित होय संपूर्ण तो संयुक्त एना बे प्रकार पंजाकार पिछाकार अथवा पक्षवत अने बीजो नाम पंजाकार चलो डिफरन्स शू छे छेदन दरेक ना पेटा प्रकार अने उदाहरण आपणे याद राखवा पड़े तो विद्यार्थी मित्रों आ पर्णना प्रकार पर्ण फलक ने आधारे हवे विद्यार्थी मित्रों पर्ण ना अन्य रीते पण आपणे प्रकार पाड़ी शकाय अन्य प्रकार पण छे एक बीज मां होय तो एने बीज पत्र कहेवाय ए ज रीते सलकी पर्ण पण बोलवामां आवे छे એ નાના ક્યારેક શુષ્ક પછી હરિત કણ રહિત ચપટા રચના હોય તો એને સલકી પર્ણ કહેવાય બીજાણુ પર્ણ બીજાણુ સર્જનાર બીજાણુ સર્જે તેવા પર્ણોને બીજાણુ પર્ણ કહેવાય નિપત્ર પુષ્પ ની નજીકનું પર્ણ એને નિપત્ર તરીકે બોલવામાં આવે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પર્ણના સામાન્ય રચનાને આધારે પ્રકારો વિશેની સમજ પૂરી કરી હવે પર્ણોની પ્રકાંડ ઉપરની ગોઠવણી જેને આપણે પર્ણ વિન્યાસ કહેવાય અને પર્ણના વિશિષ્ટ કાર્યો એ આના પછીના વિડીયો લેક્ચરની અંદર અથવા લેસનમાં આપણે ભણીએ વિદ્યાર્થી મિત્રો Thank you.